राशन कार्ड में नाम उमेरव है? शू तमारे रेशन कार्ड में नाम सरनामा के अन्य सुधारा करवा छे? शू तमारे रेशन कार्ड माथी नाम कमी करवू छे? शू तमारे रेशन कार्ड अलग करवू छे? शू तमारे राशन कार्ड डुप्लिकेट जोईए छे? शू तमारे रेशन कार्ड में राहत दरे मळतू अनाज माटेनी अरजी करवी छे? तो आ बधाना सवालना जवाब लईने हूँ आवी छूं तमारी यूट्यूब चैनल पर। अने जो तमने अमारो वीडियो पसंद आव्यो होय तो अवश्य अमारा वीडियो ने लाइक करजो, शेर करजो अने हाँ, अमारी चैनल ने सब्सक्राइब करवानू न भूलता। रेशन कार्ड में नाम उमेरवा माटे जरूरी पुरावा। रहेठाणनो पुरावो कोईपण एक, लाइट बिल अथवा तो वेरा बिल। ओळखाणनो पुरावो ड्राइविंग लाइसेंस अने आधार कार्ड। अन्य क्या क्या पुरावा जोशे? ओरिजिनल रेशन कार्ड अने नवा सभ्योना फोटा। सेवा माटे जरूरी पुरावा, जन्मनो दाखलो जो सभ्य बाळक होय तो, लग्न प्रमाणपत्र जो सभ्य नववधु होय तो, लग्न करीने आवेल नववधुना पियर पक्षना राशन कार्डमांथी नाम कमीनुं सर्टिफिकेट लई मूकवुं। फॉर्म क्या मळशे अने अरजी तमारे क्या करवानी रहेशे? જે તે પુરવઠા વિભાગની ઝોન કચેરી, મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી અથવા તો ડિજિટલ ગુજરાત વેબસાઇટ પરથી આવેદન કરી શકો છો। ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તેમાંથી પણ ડાઉનલોડ તમે કરી શકો છો અથવા તો 9425983042 નંબર ઉપર યોજનાનું નામ અથવા તમારે જે ફોર્મ જોતું હોય એનું નામ લખી મોકલશો એટલે લિંક મળી જશે। રેશન કાર્ડમાં નામ સરનામા કે અન્ય સુધારા કરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? રહેઠાણનો પુરાવો કોઈપણ એક, લાઇટ બિલ અથવા તો વેરા બિલ, ઓળખાણનો પુરાવો ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો આધાર કાર્ડ, અન્ય પુરાવા ઓરિજિનલ રાશન કાર્ડ। સેવા માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ્સ જોશે? કુમુપત્ર જો લાગુ પડતું હોય તો, મહેસૂલીની પાવતી, વરસાઈ પેઢીનામું નોટરાઇઝ્ડ અને ગેજેટ પત્રની ખરી નકલ। ફોર્મ ક્યાં મળશે અને અરજી તમારે ક્યાં કરવાની રહેશે? જે તે પુરવઠા વિભાગ ઝોનની કચેરી, મામલતદારશ્રીની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી અથવા તો ડિજિટલ ગુજરાત વેબસાઇટ પરથી આવેદન કરી શકો છો। ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, તેમાંથી પણ ડાઉનલોડ તમે કરી શકો છો અથવા તો 9425983042 નંબર ઉપર યોજનાનું નામ અથવા તમારે જે ફોર્મ જોતું હોય એનું નામ લખી મોકલશો એટલે લિંક તમને મળી જશે। રાશન કાર્ડમાં નામ કમી કરવા માટે ક્યાં ક્યાં જરૂરી પુરાવા આપવાના રહેશે? પહેલું, રહેઠાણનો પુરાવો કોઈપણ એક, લાઇટ બિલ અથવા તો વેરા બિલ। ઓળખાણનો પુરાવો ડ્રાઇવિંગ લાયસન્સ ને આધાર કાર્ડ। અન્ય પુરાવો ઓરિજિનલ રાશન કાર્ડ। સેવા માટે જરૂરી પુરાવા ક્યાં જોશે? લગ્નનું પ્રમાણપત્ર જો દીકરી લગ્ન થઈ ગયા હોય તો, છૂટાછેડાનું પ્રમાણપત્ર જો છૂટાછેડા થયેલ હોય અને રાશન કાર્ડમાંથી નામ કમી કરવાનું હોય તો, મરણનો દાખલો જો સભ્યનું મૃત્યુ થયું હોય તો। ફોર્મ ક્યાં મળશે અને અરજી તમારે ક્યાં કરવાની રહેશે? જે તે પુરવઠા વિભાગની ઝોન કચેરી, મામલતદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી અથવા તો ડિજિટલ ગુજરાત વેબસાઇટ પરથી તમે આવેદન કરી શકો છો। ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો। ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તેમાંથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અથવા તો 9425983042 નંબર ઉપર રાશન કાર્ડ એમ લખીને મોકલશો અને જે તે ફોર્મ જોતું હોય એનું નામ તમે લખી મોકલશો એટલે લિંક તમને મળી રહેશે। રેશન કાર્ડ વિભાજન કે અલગ કરવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોશે તમારે? રહેઠાણનો પુરાવો કોઈ પણ એક,
लाइट बिल अथवा तो वेरा बिल, मालिकीना किस्सा में आकराणी पत्रक, मिलकत वेरानी पहुँच, भाड़ाना किस्सा में भाड़ा करार, मकान मालिकीनी संमति तथा मिलकतनो पुरावो, प्रॉपर्टी कार्डनी नकल। ओळखाणना पुरावा माटे क्या डॉक्यूमेंट्स जोशे? ड्राइविंग लाइसेंस अथवा तो आधार कार्ड। अन्य पुरावा क्या जोशे? ओरिजिनल राशन कार्ड। सेवा माटे जरूरी पुरावा कुमुपत्र जो लागू पड़तू होय तो, महसूलनी पावती, वर्षाई पेढ़ीनामू नोटिराइज करेलू, बीपीएल यादी में 21-28 स्कोर में नाम धरावता होय तो आधार पुरावो, वसियतनामानी प्रमाणित नकल, फॉर्म क्या मळशे अने अरजी क्या करवानी रहेशे, जे ते पुरवठा विभागनी झोन कचेरी, मामलतदार कचेरी, तालुका विकास अधिकारीनी कचेरी अथवा तो डिजिटल गुजरात वेबसाइट परथी तमे आवेदन करी शको छो। फॉर्म डाउनलोड करवा माटे नीचे डिस्क्रिप्शन में लिंक आपेल छे, तेमांथी पण डाउनलोड तमे करी शको छो अथवा तो 9495-83-042 नंबर पर योजनानुं नाम अथवा तमारे जे फॉर्म जोतुं होय एनुं नाम लखी मोकलशो एटले लिंक मळी जशे। डुप्लिकेट राशन कार्ड मेळवा माटे क्या क्या जरूरी पुरावा जोशे? पहेलुं, रहेठाणनो पुरावो लाइट बिल अथवा वेरा बिल, ओळखाणनो पुरावो ड्राइविंग लाइसेंस अथवा आधार कार्ड, सेवा माटे जरूरी पुरावा खराब थई गयेलना किस्सामां ओरिजिनल राशन कार्ड। NFSA राष्ट्रीय अन्न सलामती कायदो 2013 अंतर्गत जरूरियातमंद APL 1 અને BPL રેશન કાર્ડ ધારક પરિવારોને દર મહિને રાહત દરે અનાજ મેળવવા દાવા અરજીની માહિતી ભારત સરકાર દ્વારા વર્ષ 2013માં NFSA રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત BPL રેશન કાર્ડ ધારક સિવાયના જરૂરિયાતમંદ BPL અને APL 1 રેશન કાર્ડ ધારક પરિવારોને સરકાર શ્રી તરફથી સસ્તા અનાજની દુકાન મારફતે દર મહિને વ્યક્તિ દીઠ અમુક ચોક્કસ માત્રામાં રાહત દરે અનાજ આપવામાં આવે છે, જેનો લાભ લેવા માટે અરજદારે દાવા અરજી કરવાની હોય છે। દાવા અરજી સાથે ક્યા ક્યા પુરાવા જોશે? રાશન કાર્ડ, લાઇટ બિલ, વેરા બિલ અથવા તો ગેસ બિલ, માલિકીનું મકાન ના હોય તો ભાડા કરાર અને જો ભાડે રહેતા હોય અથવા તો જો મકાન સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું હોય તો એલોટમેન્ટ લેટર, આધાર કાર્ડ કુટુંબના દરેક સભ્યનું જોશે, ગેસ બુક કુટુંબના મુખ્ય સભ્યની બેંક પાસબુક, કુટુંબની મુખ્ય સભ્ય તરીકે ઘરની મહિલાને રાખવી જેથી ભવિષ્યમાં વધુ સરકારી યોજનાઓનો લાભ મળી શકે। દાવા અરજી માટે ફોર્મ ક્યાં અને આવેદન ક્યાં કરવું? તમારી સ્થાનિક સસ્તા અનાજની દુકાન, ઝોન કચેરી, મામલતદાર કચેરી, તાલુકા કચેરી અને જે તે ઝોન કે જિલ્લામાં જેમને સત્તા આપેલી હોય ત્યાં। ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તેમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અથવા તો 9495-83-042 નંબર ઉપર રાશન કાર્ડ લખીને મોકલશો એટલે તમને ફોર્મ મળી જશે। દરેક પુરાવાની ઝેરોક્સ કરાવી જે તે કચેરીએ ફોર્મ જમા કરાવી ત્યાંથી અધિકૃત પેનલ દ્વારા સર્વે કરવામાં આવશે અને સર્વેને આધારે આપ NFSA યોજના માટે લાયક છો કે નહીં તે નક્કી કરી આપને દર મહિને લાભ મળવા પાત્ર થઈ જશે, જે તે અધિકારીના નિર્ણય પર સર્વે થશે। નોંધ, જો રેશન કાર્ડમાં નામ ઉમેરવું કે કમી કરવાનું બાકી હોય તો તાકીદે કરાવવું, પછી અરજી કરવી હિતાવહ રહેશે। તો આપણે જોયું કે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે રેશન કાર્ડ વિશે, એ બધા જ પ્રશ્નો આપણે આ વિડીયોમાં નિહાળ્યું। તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।